નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? હા, સુંદર મજાનો આગળનો પાઠ આપણે દુહાળી તક હાઈકુ વાળો સમજ્યા. હવે ગુજરાતીમાં સાંઢ નાખ્યો, 19મો પાઠ છે આપણો સાંઢ નાખ્યો. ઈશ્વર પેટલેકર એના લેખક છે. જન્મ 1916 અને અવસાન 1983. ઈશ્વર પેટલેકરનું મૂળ નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ હતું. તેઓ ખેડા જિલ્લાના પેઠી ગામના વતની હતા. તેઓ આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્ય જીવનધર્મી લેખક છે. તેમણે વાર્તા અને નવલકથા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. જન્મદિન, ભવસાગર, મારી હૈયા સગડી એમની નવલકથાઓ છે. લોક લોહીની સગાઈ તેમની જાણીતી વાર્તાઓ છે. જન્મદિન નામની નવલકથામાંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે. માતેલા સાંઢને નાથવાની જ્યારે કોઈ પુરુષની હિંમત ચાલતી નથી ત્યારે યુવાન નામની ચંદા આ બીડું ઝડપે છે. પોતાની બુદ્ધિ ચાતુર્યની અને સ્વસ્થતાથી એ સાંઢને આખરે નાથી લે છે. એમાં સ્ત્રી શક્તિનો મહિમા થયેલો જોઈ શકાય છે. સ્ત્રી સબળાનું ઉત્તમ ઉદાહરણ ચંદા અહીંયા પૂરું પાડે છે. ચંદાએ સુંદર મજાની વાત છે કે ચંદા છે એ સ્ત્રી છે પોતે, પણ આખા ગામની અંદર જ્યારે આ સાંઢ છે એ હેરાનગતિ કરે છે ત્યારે કોઈ એને નાથી શકતું નથી, એટલે પકડી શકતું નથી. અહીંયા પોતે એ સ્ત્રી થઈને પણ હિંમત કરે છે અને ચાતુર્યતાથી એ પોતે શું કરે છે, સાંઢને નાથી લે છે. ચંદાએ રૈજીના સંતાનોમાં છેલી હતી. રૈજી એના પિતા હતા અને આ એની દીકરી નાની હતી. હવે રૈજીની જુવાનીનો જુસ્સો ને જોમ એનામાં ઉતર્યા હતા. નાનપણના તોફાન જુવાનીમાં ફૂટતા કરમાયા નહીં, પણ નવી નવી કૂપડો નીકળતી ચાલી. ભમર ચડાવેલો ગુમાની ચહેરો, અભિમાની ફૂલેલું નાક, રૂવાબમાં પીસેલા હોઠ, અકડાટમાં ઊંચી રહેલી ઢોક, હાથ વીંઝતા ખડકની પેટે અણનમ રહેતા ખભા અને ફલંગો ભરી ચાલતા છટકા છટક થતો તેનો ઘાઘરો ને એ સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો એનો ઘઉંભરણો તે અને દરેકના હૃદય સુસર્વો નીકળી જતો. હવે ચંદા છે એ સુંદર મજાની આવું એનું યૌવન, આવી સુંદર મજાનું એનું અભિમાન, આમ સરસ મજાની એની ચાલ અને ઘાઘરો અને એની સુંદર મજાની ચૂંદડી, આ પોતાનો પહેરવેશ હતો. ચંદાને પરણવાના કોટ નાતના જવાનિયામાં ઘણા ઘણાને હતા, પણ એક વિચિત્ર અને માન્યવામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો. ત્યારથી ચંદાનો લંબાયેલો હાથ કોઈ પકડવાથી હામ જ ભીડતું નહીં. વિચાર કરો કે એટલી યુવાન સુંદર મજાની છોકરી કે એનો હાથ પકડવા બધા યુવાનિયાઓ તૈયાર થઈ ગયા. એક તોફાની મંદ મસ્ત સાંઢ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો. એને જોઈને સીમાડામાં જતા ઢોર પાછા ફરતા નહીં, પણ જીવી લઈને નાસતા. પોતાનો જીવ બચાવવા માટે આ સાંઢને જોઈ કોઈ એના સામે ન જતા હતા. સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા. અડફેટે જતા સાંઢનો કેર વધતો ગયો અને સીમનો પાક ભેલાડે, પણ કોઈનાથી ચૂ કે ચા ન થાય. શું કીધું? કોઈ એની સામે જઈ ન શકતું એવો એને સાંઢનો ડર હતો. આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા. એકે કહ્યું, એક વખતે જો પગલે હડફેટો નખાઈ જાય, એનો ડહકલો નખાઈ જાય અને તો પછી આપણે છીએ ને એ છે. શું કીધું? એક વખત એને પગમાં એ લાકડાનું બાંધેલું એક નાળ જેવું હોય છે નાળું, અને એક વખત જો એ સાંઢના પગમાં બંધાઈ જાય તો પછી આપણે કાંઈ ચિંતા નહીં. બીજો બોલ્યો, ત્યારે તો બકરી બની જાય, પછી એ સાંઢ કાંઈ કરી શકે નહીં. અને ત્રીજો બોલ્યો, અત્યારે તીર નથી અડતા, પણ પછી તો કાઢીના ઘા પડશે ત્યારે ખબર પડશે. હવે ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો અને સરસ ઉજાણી થાય એવું બોલ્યો. બીજા એક બે ટેકો આપ્યો, આટલું દુઃખ ભોગવ્યા પછી ઓછા આપણે છોડવાના છીએ, જો એક વખત આપણા હાથમાં આવી જાય તો પછી એને આપણે છોડવાના નથી. આમ વાતો કરે છે, ચર્ચાઓ કરે છે. એ વાતને વધતી અટકાવી અત્યાર
સુધી કંઈ બોલ્યા વિના સાંભળતા એક જણે કહ્યું, પણ ડંખનો નાખવા કોણ જશે? અને બધા એકબીજા સામે તાકી રહ્યા. વાતની ચર્ચા થવા લાગી, પણ ડંખનો નાખવા માટે સાંજ સામે જવા તૈયાર કોણ થશે એવી ચર્ચા થઈ, પણ કોઈ એની સામે તૈયાર થવા હાજર ન હતું. દૂર રહી વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી. તે બોલી, તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા. બિલાડીના દુઃખનો ઉપાય કરવા એક ડાયલા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના પોતે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે, એની ખબર પડે અને બધા ધર્મ સંતાઈ જાય. એ વાત વધાવી લેતા બધા ઉંદરો એક સાથે બોલી ઉઠ્યા, હા હા, એ સારો ઘાટ છે, પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય? ચંદા શું કહે કે જ્યારે હું ભણતી હતી ત્યારે મારા સરે આવી મને વાત કહેલી અને એ વાત હું એ સાંભળે છે. તમ આ સાંજને અહીં ડંખો નાખવા કોણ જાય? એ પૂછવાળા ઉંદર ને તમે વગર પૂછવાળા કટાક્ષ કરી અને ચંદાએ બધાની હાંસી કરતું હાસ્ય કર્યું. ચંદાએ શું કર્યું? આમ બધાની હાંસી કરીને ઠેકડી ઉડાવી. મરતું હોય તે જાય અને એક શરમાતા શરમાતા કહ્યું કે જેને મરવું હોય તે એ સાંજને નાખવા જશે. જાનવરની જાત એનો શો ભરોસો, એમ કરીને બીજો પણ બોલ્યો. અને તમે તમારી દયા આવે છે? ચંદા શું કહે કે મને તો તમારી દયા આવે છે, નહીં તો હું હમણાં ડંખલો નાખી દઉં. આમ ચંદા છેવટે બોલી ઉઠી, અમારી દયા? અને બધા એક સાપટા બોલી ઉઠ્યા. ચંદાએ કીધું કે હું હમણાં ડંખલો નાખી દઉં, પણ મને તો તમારી દયા આવે છે. ત્યારે બધા કીધા, અમારી દયા શેની? શું એમ? તો તમારી નહીં, પણ તમારી આ મૂછોની દયા આવે. મૂછો તરફ આંગળી કરી એ બોલી, ને એક વખત જો મૂછો મુંડાવવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપું. સામે બેઠેલા પુરુષોને એ ધાક આપે છે કે તમે તમારી મૂછો મુંડાવી નાખો તો હું ડંખલો જરૂર નાખી દઉં. એની શરત સામે બધા વિચારમાં પડ્યા ને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વે કબૂલ કર્યો. શું વિચાર્યું? કે આ ચંદા થોડી ખાય, ડંખલો નાખવા સાંડને જવાની છે. આમ વિચારી અને બધાએ એની શરત છે કબૂલ કરી લીધી. હવે કબૂલ? એમ બધા પુરુષો બોલ્યા. ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો કે કબૂલ પાકું છે? હા, તમે તમારી મૂછોને મુંડાવી નાખશો ત્યારે જો એવું હોય તો ઉગતા સૂરજે આવજો, સાંજ જ્યાં બેઠો હશે ત્યાં. આમ બોલીને ચંદા એની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ત્યાંથી ચાલી નીકળી. પાણી જતા વિનાશ રહે તેમ ધૂળમાં પડેલા એના પગલા રહ્યા. રઈજીએ આ વાત જાણી ત્યારે એને ચંદાની ઘણી સમજાવી, પણ એકની બે થાય એ આ ચંદા શાની? એના પિતાએ એને સમજાવી કે બેટા, સાંજ નાખવો એ તારું કામ નથી. પણ માને એ ચંદા નહીં. ચંદાએ તો આ પુરુષો સામે શરત લગાવી, બાપા જીથી જઈશ તો ઓછો તમારો વંશ જવાનો છે. એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો. શું કીધું? કદાચ મરી જઈશ તો તમારો થોડો વંશ જશે, હું તો દીકરી છું, કાંઈ વાંધો નહીં, પણ શરત મંજૂર છે મને. સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી, આંખ ઉગાડી અને ખોલેલી આંખમાંથી તેજના પૂંજો પૂર્વમાં છટાયા ત્યારે નવો ચણિયો ઓઢણી કાપડું પહેરી હાથમાં ડંખલો લઈ અને ચંદા વચન પાડવા નીકળી પડી હતી. એનો પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચડી રહ્યો હતો. સારું ગામ કુતુહલ વૃત્તિથી જોવા પડ્યું હતું. નિરાશ થયેલો રહીજી છેવટે પુત્રીના રક્ષણ માટે બાલોડા લઈને નીકળી પડ્યો. હવે આ દીકરીનો આવો વ્યવહાર જોઈ, આવું એનું વર્તન જોઈ એના પિતાને થોડી ચિંતા થવા લાગી, પણ આખું ગામ જોવા નીકળી ગયું. પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો, માલ ચરી લાંબા પગ કરીને પડ્યો હતો અને ગુમાન તો બંનેને હતું, આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું. ચંદાએ તો આખલાને દૂરથી જોયો, પણ એની ગતિમાં કાંઈ મંદતા આવી નહીં. પ્રત્યક્ષ તરીકે લોકો દૂરથી જોતા હતા ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાક
ઉપર તીર પલાણેલા અક્ષરની માફક તૈયાર હતા. ચંડાએ ખેંચતા ભાવે તેમ છરો કમરમાં ગોંડ્યો હતો અને હાથમાં ડમકડો સોટી પેટે ઝુલાવતી તે નજીક જતી હતી. વિચાર કરો, આખું ગામ ભેગું થઈ ગયું. હાથમાં એણે થોડી કમરે એક તલવાર રાખી દીધી. આખું ગામ તૈયાર થયું અને જોવા લાગ્યું. કોઈએ તીર કામથા તૈયાર કર્યા કે કદાચ સાંઢ ભાગે તો આપણે એને મદદ કરશું. પણ પોતાની ચારમાં છટા કરતી અને ચંદા તો તમે જો તો સાંઢને નાખવા એવી નીકળી તૈયાર થઈ. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ અને એ આવતી જોઈ પોતે જોઈ રહ્યો. પુરુષને આંજતી અણિયાણી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો પડ્યો તાકી રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આંગળો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો. એને સ્ત્રી છુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. કોણ જાણે શું થયું, ગમે તેમ પણ આજે તેની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. આંખલો આ ચંદાને જોઈને કાંઈ બોલતો નથી, એ જેમ નજીક જવા જાય એમ પુરુષ સ્વરૂપે પોતે તેમને તેમ પડ્યો રહ્યો. એક રાસમાં સેટું રહ્યું ને ત્વરિત પગલા ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. બ્રેક વાગતા મોટર થમે તેમ દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો. થોડી નજીક ગઈ ત્યાં અટકી ગઈ. સાથમાં પોતાનો પેલું લાકડાનું હાંડકું, હાથમાં દોરડું, લાકડાનો પેલો એ ડહકલો અને પોતે પોતાના આ સાંઢની નજીક જવા તૈયાર થઈ. આખરે બી ગઈ એમ કરીને બધા લોકો છે એ હા હા દેકારો કરવા લાગ્યા. એ તો મોએ બોલે એટલું જ બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ. શું કહેવા લાગ્યા ગામના લોકો જોઈને કે એ તો મોઢે બોલીને એટલે નજીક જવા માટે તૈયાર થાય છે. એની વિકરાળ આંખ જોઈ અને ભલ ભલાના હાજા ગગડી જાય તો એનું શું ગજું. આમ ગામના લોકો એની વાતો કરવા લાગ્યા કે હમણાં ડરી જશે ને ફરી પાછી ફરી આવશે. રૈજીનો જીવ પડી કે બંધાઈ ગયો. જેમ અર્જુન લક્ષ પક્ષીનું માથું જ દેખતો હતો તેમ એની નજર ચંદા અને આંખરા સિવાય કશું જ દેખાતું ન હતું. આખું ગામ મીટ માંડીને આ ચંદા સામે અને પેલા સાંઢ સામે એવી રીતે જોઈ રહ્યું હતું કે જ્યારે અર્જુન છે એ ચકલીનું માથું વીંધવા માટે આંખ વીંધવા માટે તૈયાર હતો અને એનું લક્ષ્ય દેખાતું હતું એવી રીતે આખું ગામ એને જોઈને તાકી રહ્યું. શું થશે, હમણાં સાંઢ ભાગશે, હમણાં ચંદા ભાગશે, એવા બધાના મનની અંદર ડર હતો. ચંદા ઊભી હતી પણ છતાં એની એજ હતી. યમરાજ મરણ પથારી ઉપર જેમ સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી આ પડેલા આંકડાના નેત્રમાંથી એ એની શક્તિ ખેંચવા તૈયાર બન્યા. તેનો સૌંદર્ય પીતો હોય એમ આંકડો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી ટાંકી રહ્યો હતો. એટલી સુંદર મજાની ચંદાને જોવા એકદમ આંકડો છે સાંજ છે પડ્યો પડ્યો એને તાકી રહ્યો, નિરીક્ષણ કરી રહ્યો, જોઈ રહ્યો છે. આમ સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાને આગળ ડગ દીધું. સ્પર્શ વાંચતો આંકડો દયામણે ચહેરે તાકી રહ્યો. એ બે ને ત્રીજે ડગલે એ એની પાસે પહોંચી ગઈ ને નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી. આ છલાંગ મારી હમણાં ઉઠ્યો એમ માનતા દરેકના હૈયા ઘડી પર થંભી ગયા અને અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોયું કે આંખનું સદાય રક્ષણ કરતી પાપણો હાલી ઉઠી. શું આખા ગામને એમ હતું કે ચંદા ત્યાં પહોંચી નહીં શકે. આમ બધાએ હો હો કરતા ત્યાં જોઈ રહ્યા. ચંદા ધીરે ધીરે પગલે ત્યાં જઈ સાંઢ ઉપર હાથ ફેરવ્યો, નીચે બેસી ગઈ. ચંદા નીચે બેઠી પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ એને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી. એ ઉમાળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખીને
નિરાંતે સૂતેલો ચંદાનો સહ્યો સહ્યો ભય જતો રહ્યો તેણે માથે પગે હાથ ફેરવતા ચારે પગ વારાફરતી ઊંચા કરી જોયા અને આમ ચંદાએ સાંઢની બાજુમાં જઈ એવા કુમળા હાથે એ સાંઢને હાથ ફેરવે છે આટલો ગરીબ ચંદાને દયા આવી પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો ધીમે રહી તેણે વારાફરતી બંને પગે ઢગલો ગાળો ભેરવી દીધો અને પંપાડતા હસનનો સ્પર્શ બંધ થતા આખલાને આંખ ઊંચકી અને ચંદા ઊભી થઈ હતી જાણે ઋષિના તપનો જેમાં ભંગ કરાવી અને સ્વર્ગમાંથી ઉતરેલી જે અપ્સરાઓ જવા તૈયાર ન હોય એમ આખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછલા પગે ધીમે 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 એ ખસવા લાગી વિચાર કરો આમ એને ભોળવીને હાથ ફેરવી બાજુમાં બેસી પંપાડીને ત્યાંથી એ પગના ઢંકલામાં પોતે પોતાનું નાડું છે એ પોરવીને ધીમે ધીમે પાછળ હટવા લાગી દૂર જતી ચંદાને નિરખવા આંખનો ઊંચો થવા ગયો ત્યારે તેને પગના બંધનનો અનુભવ થયો પણ બંધનમાં પડ્યા પછીનું વિરત્વ સા કામનું પાંજરામાં સિંહ તાળું કે એમ એ બરાડ્યો ઊંધામાં મારી એ બેઠો થયો પણ દોડવા જતા એના પગ સામસામાં ખેંચાવા લાગ્યા એટલે એને બીજો બરાડો નાખ્યો અર્ધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજય હાસ્ય કરું છેતરા એલો વૃજબરાજ શરમનો માર્યો નીચું જોઈ ગયો એક વખત એને એવું લાગ્યું કે ચંદા મને છેતરીને અહીંયાથી નીકળી ગઈ ધીરે ધીરે ચંદા તો દૂર પહોંચી ગઈ ફરી પાછું એને ચંદા સામે જોવાનું નક્કી કર્યું પણ એ પગમાં પરવાયેલો હવે એ ઢંકલો અને ભાગવા જાય પણ એ ભાગી શકે નહીં સિંહ જેમ પાંજરામાં ગમે તેટલો ત્રાટકે એમ આ સાંઢ હવે ગમે એટલો ત્રાટકે પણ દોડી શકવાનો નથી લોકોની નજીક આવતા ચંદાએ સતાવાહી સ્વરે હુકમ કર્યો કોઈએ એને મારવાનો નથી એનો હુકમ માથે ચડાવ્યો હોય એમ મૌન છવાઈ ગયું બધાએ શું કીધું ભલે મેં એને બાંધી દીધો છે પણ કોઈએ એને મારવાનો નથી બેટા પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું એમ રૈજી પુત્રને ભેટી પડતા એવી રીતના બોલ્યો દીકરા પુરુષોએ પણ કામ ન કરી શક્યું એ તે આજે દીકરી કરી બતાવ્યું બાપા આ શું બોલો છો પુરુષથી ન બને એ કેમ મનાય શું કીધું બાપા પુરુષો ન કરી શકે એવું ન બને આ તમે શું બોલો છો પણ આ નજરે જોયું ને ખોટું આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી રૈજીએ ચારે બાજુ ઉભેલા પુરુષો સમુદાય તરફ નજર કરતા કહ્યું તમે પુરુષ દેખાતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી એનો કટાક્ષ સાંભળી દરેકને ભોંયમાં બેસી જવાનું મન થયું શું કીધું પુરુષો સામે જોઈને એના પિતાજીએ કીધું કે તમે પુરુષો છો ત્યારે ચંદાએ કીધું કે મને તો એક પણ આમાંથી પુરુષ લાગતા નથી જો પુરુષ હોય એમાં તો ક્યારેક હિંમત કરીને સાંઢને નાખવા બાંધવા જવાની તાકાત તો એકમાં હોય ને એમ કહી બધાને થોડું નીચું જોડાવી શરમ જેવી વાત કહેવાય એવું પોતે કહેવા લાગી પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં ફરતા ગામમાં એ વાત જોત જોતામાં પ્રસરી ગઈ ને તેમની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી હવે આવી હિંમતવાળી દીકરી જો કાર્ય કરી શકતી હોય તો પુરુષો શું ન કરી શકે પણ કાર્ય કરવા માટે હંમેશા આપણી પાસે ધ્યેય નિશ્ચય નક્કી કરેલું હોવું જોઈએ આપણામાં હિંમત હોવી જોઈએ આવી સુંદર મજાની આ ઈશ્વર પેટલીકરની રચના છે સાંઢ નાખ્યો અને ચંદા છે એ હિંમતવાળી એકદમ રૂપવાન સુંદર ગુણવાન એવી સ્ત્રી હતી દીકરી હતી અને રવજીના મનમાં એવું થતું કે કદાચ આ કાર્ય મારી દીકરી કરે છે ખોટું પણ આજની નારી છે એ બધું જ કરી શકે છે એમ આપણે પણ જીવનની અંદર હંમેશા પહેલાં હિંમત કરવાની કોઈ પણ સમય આવે ત્યારે એમાં ગભરાવાની જરૂર નથી પહેલાં એના સદર્થ છે એ બધા જ આપણી ફેરનોટમાં લખી લેવાના છે અને પછી એના જે કાંઈ રૂઢિપ્રયોગો છે એ લખી લેવાના છે અને અભ્યાસના અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એના ફોટા હું તમને મોકલાવીશ એટલે એ લખી લેજો આવજો